નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું પંકજ રાવત સ્વાગત કરું છું આપ સર્વેનું સૌની ચેનલ પર દોસ્તો ખૂબ જ મોટી ખબર આવી રહી છે વીર નર્મદ યુનિવર્સિટી વી એન એસજી તરફથી જ્યાં દોસ્તો ધોરણ બાર પછીના સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો જેવા કે બી એ બી કોમ બીબીએ બીસીએ બીએસસી વગેરેના જે પણ ચાલુ વર્ષ વર્ષ બે હજાર એકવીસ બાવીસ માટેના એડમિશનની પ્રક્રિયા છે તેને શરૂ કરવાને અંગે રહીને ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી અહીંયા આપણને મળી છે હવે અહીંયા ક્યારથી કયા કોર્સ માટે કેવી રીતે એડમિશનની પ્રક્રિયા વી એન એસ જીયુની અંદર શરૂ કરવામાં આવશે જાણીશું દોસ્તો તમામે તમામ માહિતીને આજના આ વિડીયોમાં તો વિડીયોને લાઈક અને શેર કરીને દોસ્તો જોડાયેલા રહેજો વિડીયોમાં અંત સુધી જેથી કરીને એકે એક માહિતીનો ખ્યાલ એકદમ વિગતવાર સારવાર રીતે આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને આવી શકે અને તે સિવાય જો આપ શ્રી આપણી ચેનલ ઉપર નવા છો અને હજુ સુધી ચેનલ ઉપર નથી જોડાયા તો નીચે આવેલા લાલ કલરના સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલ ઉપર જોડાઈ જજો તથા બાજુમાં આવેલા બેલ આઇકનને પણ ઓન કરી દેજો જેથી કરીને એડમિશન લગતી તમામ તમામ અપડેટ્સ અને ભવિષ્યમાં આવનારા યુનિવર્સિટીની અંદર ક્યારથી એડમિશનની જે પ્રક્રિયા છે તે અહીંયા શરૂ થવાની છે તો અહીં દોસ્તો આપણને જણાવવામાં આવ્યું છે કે યુજીના બી બીબીએ બીસીએ બીએસસી સહિતની કોલેજોમાં ફર્સ્ટ યરમાં પ્રવેશ માટે જે પણ પ્રક્રિયા છે તે અહીંયા શરૂ થશે દોસ્તો ગુરુવારથી અને આ જે પ્રવેશ પ્રક્રિયા છે મિત્રો તે શરૂ થવાની છે અહીંયા ઓનલાઈન દોસ્તો અહીંયા આપણને કીધું છે કે નર્મદ યુનિવર્સિટી દ્વારા પ્રથમ વર્ષ બીકોમ બીબીએ બીસીએ બીએસસી સહિત તમામ ગ્રેજ્યુએટ કોર્સ માટે આગામી ગુરુવારથી મતલબ કે આવતીકાલથી ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયાનો જે છે તે અહીં આરંભ થઈ રહ્યો છે વિદ્યાર્થીઓ માટે પાંચ વહેંચી દેવાયા છે અહીંયા કીધું છે કે વિદ્યાર્થીઓએ જે સેન્ટર પસંદ કર્યું હશે ત્યાં જવાનું રહેશે તેમને અને વર્ચ્યુઅલ કાઉન્સેલિંગ જે છે તે અહીંયા કરવામાં આવશે દોસ્તો અહીંયા કીધું છે વધુમાં કે નર્મદ યુનિવર્સિટી ખાતે આજે કેન્દ્રીય પ્રવેશ સમિતિની મળેલી બેઠકમાં આગામી ગુરુવારથી યુનિવર્સિટી સાથે જોડાણ ધરાવતી તમામ કોલેજોમાં પ્રથમ વર્ષ બીકોમ થી લઈને ગ્રેજ્યુએટના ફર્સ્ટ યરમાં પ્રવેશ માટે ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા જે છે તે શરૂ કરી દેવાનો નિર્ણય લેવાયો હતો પરંતુ ધોરણ બાર કોમર્સનું પરિણામ જે છે તે અહીંયા આવ્યું નથી તે વિદ્યાર્થીઓ પણ ફોર્મ અહીં ભરી શકશે મતલબ અહીંયા દોસ્તો વીએનએસયુ બાકીની તમામ યુનિવર્સિટીઝ કરતાં કંઈક અલગ વિચાર્યું છે અને તેમણે અહીંયા ડિસાઇડ કર્યું છે કે જે વિદ્યાર્થીઓ ધોરણ બાર આર્ટ્સ કે પછી કોમર્સની અંદર છે ભલે તેમનું અહીંયા પરિણામ નથી આવ્યું તો પણ રજિસ્ટ્રેશનની જે પણ પ્રક્રિયા છે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની અંદર તેઓ તે કરી શકશે ત્યાર પછી કીધું છે કે પરિણામ આવ્યા બાદ મોડામાં મોડું દસ દિવસમાં જે ફોર્મ છે તે અહીંયા ભરવાનું રહેશે મતલબ હજુ તો પરિણામ જાહેર નથી થયું તેમ છતાં આવતીકાલથી તમે તમારું જે પણ એડમિશન માટેનું રજિસ્ટ્રેશન છે તે અહીંયા વીએનએસયુની અંદર કરી શકશો ઇન કેસ તમે જો અહીંયા વેઇટ કરવા માગતા હોય તમારા પરિણામનો તો તમારું પરિણામ જો આવી પણ જાય તો તેના દસ દિવસની અંદર અંદર જ તમારે જે છે તે અહીંયા દોસ્તો આ ફોર્મ જે છે તેને ભરી દેવાનું રહેશે ત્યારબાદ દોસ્તો અહીંયા કીધું છે કે આ વર્ષે ડી બદલે સેન્ટ્રલાઇઝેશન દ્વારા પ્રવેશ પ્રક્રિયા જે છે તે અહીંયા હાથ ધરાશે નર્મદ યુનિવર્સિટી દ્વારા મેરિટ લિસ્ટ તૈયાર કરીને કોલેજને આપવાના બદલે જાતે જ પ્રવેશ પ્રક્રિયા જે છે તે અહીંયા હાથ ધરવામાં આવશે મતલબ દર વખતે એવું થતું હતું કે કોલેજો પોતે અહીંયા જે છે મેરિટ તૈયાર કરતી હતી અને ત્યારબાદ એડમિશન આપતી હતી જોકે આ વખતે આ જવાબદારી લીધી છે નર્મદ યુનિવર્સિટીએ પોતે જ ત્યાર પછી દોસ્તો અહીંયા કીધું છે કે આ માટે વિદ્યાર્થીઓએ જે ઘર નજીકનું કે પછી જે પણ સેન્ટર પસંદ કર્યું હશે તે સેન્ટર પર જઈને વર્ચ્યુઅલ કાઉન્સિલમાં હાજરી અહીંયા વિદ્યાર્થીઓએ આપવાની રહેશે વિદ્યાર્થીઓને સેન્ટર પર જ કઈ કોલેજમાં જવાનું છે તે અહીં પૂછી લેવામાં આવશે મતલબ ઇન શોર્ટમાં દોસ્તો અહીંયા તમે જે પણ કોર્સની અંદર અહીંયા કોલેજમાં જવા માગતા હો તેના માટેની એડમિશન પ્રક્રિયાનું રજીસ્ટ્રેશન જે છે દોસ્તો તે આવતીકાલના રોજથી અહીંયા શરૂ કરી દેવામાં આવશે ત્યારબાદ દોસ્તો અહીંયા આપણે વાત કરીએ થોડીક વધુ માહિતી વિશે જે વી એન એસયુ વિશે જાણવી આપણા માટે અત્યંત જરૂરી છે જો અહીં આપણે એડમિશન લેવા જઈ રહ્યા છીએ કોલેજના ફર્સ્ટ યરમાં તો તો આના માટે દોસ્તો તમારે સિમ્પલી આવી જવાનું છે વી એન ઓફિશિયલ વેબસાઇટ ઉપર જે છે વી એન ડોટ એસી ડોટ ઇન લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ પ્રોવાઈડ કરી દઈશ તો ત્યાંથી પણ તમને જે છે તે આ વેબસાઇટ એક્સેસ કરવા માટેની લિંક તમને મળી જશે ત્યારબાદ છે દોસ્તો અહીંયા આપણે સેચ સ્ક્રોલ ડાઉન કરીએ તો અહીંયા તમે જોઈ શકશો કે અહીં આપણે લખીને આપવામાં આવ્યું છે રાઈટ સાઈડના કોર્નર ઉપર ક્વિક લિંક્સ આ જે ક્વિક લિંક્સ છે એની અંદર જો આપણે દોસ્તો અહીંયા ક્લિક કરીએ બીજા નંબરના ઓપ્શન ઉપર એડમિશન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી વન ટ્વેન્ટી ટુ ઇન્કવાયરી તો અહીંયા દોસ્તો કંઈક આવા પ્રકારની જે એક ટેબ છે તે ટેબ આપણને જોવા મળશે અને અહીંયા આપણે કીધું છે કે એડમિશન હેલ્પ ડેસ્ક ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી વન એન્ડ ટ્વેન્ટી ટુ અને અહીંયા દોસ્તો કંઈક રજીસ્ટ્રેશનની એમણે વાત કરીશું જો કે આ એક પ્રકારનું ગૂગલ ફોર્મ છે તેમ છતાં જો અહીંયા આપણે આમ ક્લિક કરીશું અહીંયા તો કંઈક આવા પ્રકારનું જે ગૂગલ ફોર્મ છે તે ગૂગલ ફોર્મ અહીંયા આપવા માટે ઓપન થશે અને આ જે ગૂગલ ફોર્મ છે તેને તમે ભરી દેશો તમારે કયા કોર્સની અંદર જવાની ઈચ્છા જે તમે ભરી દેશો તો એના વિશેની જેટલી પણ મહત્વપૂર્ણ જાણકારી છે તે આ લોકો તમને ઈમેલના માધ્યમ થ્રુ અહીંયા મોકલી આપશે કે પછી દોસ્તો અહીંયા તમને જે પણ મહત્ત્વપૂર્ણ આગળ લગતી અપડેટ છે તે પણ અહીંયા ઈમેલ થ્રુ તમને આ ફોર્મ ભર્યા પછી મળવા લાગશે ત્યારબાદ દોસ્તો તમારે જો વધુમાં અહીંયા ઇન્કવાયરી કરવી છે તો તેના માટે તમે સિમ્પલી અહીંયા રાઇટ સાઇડ કોર્નર ઉપર પહેલી જે ટેબ દેખાશે એડમિશન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી વન ટ્વેન્ટી ટુ એની ઉપર જેવા તમે ક્લિક કરશો તો અહીંયા દોસ્તો તમને જોવા મળશે કે હાલમાં જે છે તે બી એડમિશન ચાલુ છે જ્યારે તમારું એડમિશન આવતીકાલથી ચાલુ થઈ જશે ત્યારે દોસ્તો અહીંયા બાકીના કોર્સિસ જે છે તે પણ અહીંયા લખાઈને આવી જશે અહીંયા તમે જો આ સેકન્ડવાળા ઓપ્શન ઉપર ક્લિક કરો છો તો અહીંયા દોસ્તો તમને અલગ અલગ જે પણ યુજી એટલે કે સ્નાતક કક્ષાના જે પણ કોર્સિસ છે તે કોર્સિસ જોવા મળશે અહીંયા જે પણ કોર્સિસ ઉપર તમે અહીં દોસ્તો ક્લિક કરશો તેને લગતી કોલેજો અને વિવિધ માહિતી જે છે તે અહીંયા તમને જોવા મળી જશે દોસ્તો અહીંયા આ હતી કેટલીક મહત્વપૂર્ણ માહિતી એટલે કે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના ચાલુ વર્ષ વર્ષ બે હજાર એકવીસ બાવીસના એડમિશનને લઈને હોપસો દોસ્તો કે જણાવેલ તમામે તમામ માહિતીની અંદર એકદમ બરાબર રીતે આપ સૌ વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી ગયો હશે બસ દોસ્તો અહીંયા આટલું જ રાખીએ આપણા આજના આ વિડીયોમાં વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો વધુમાં વધુ મિત્રો જોડે આ વિડિયોને શેર કરજો અને તમારા જો કોઈ પ્રશ્નો છે તમારી જો કોઈ ક્વારીઝ છે તો નીચે કમેન્ટ બોક્સમાં દોસ્તો જણાવવાનું બિલકુલ પણ ના ભૂલતા મોટાભાગની કમેન્ટ્સનો રિપ્લાય હું ચોક્કસથી અહીંયા આપતો રહું છું ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ દોસ્તો જલ્દી છે એક નવા વિડીયોમાં આવી જ કેટલીક મહત્વપૂર્ણ માહિતી સાથે ત્યાર સુધી થેન્ક યુ સો મચ જય હિન્દ વંદે માતરમ